જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેઈલી કરંટ અફેરની અંદર 4 ઓગસ્ટના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. ચર્ચાને આગળ વધારો એ પહેલાં વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં મનીષ સંધી ચેનલ અથવા તો મારું ફેસબુક પેજ જોઈન કરી શકો છો, જ્યાંથી તમને ડેઈલી PDF અવેલેબલ થઈ શકે છે. સૌથી પહેલાં વાત કરીએ કે લાંબા સમયથી ચર્ચામાં રહેલ HSRP એનું પૂર્ણ નામ શું છે. તેનું પૂર્ણ નામ ગુજરાતીમાં થશે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ, એટલે કે HSRP. એની જે અંતિમ તારીખ જે છે એ વધારી દેવામાં આવી છે ફરીથી. પહેલાં 31 જૂન હતી, પછી 31 જુલાઈ કરીને હવે 31-8 કરવામાં આવી છે. 30 જુલાઈ કરવામાં આવી હતી અને 31-8, એટલે 30 જૂન, 31 જુલાઈ અને 31 ઓગસ્ટ. આ તમે આ પ્રકારની તમે જોઈ શકો છો, હાઈ સ્પીડ નંબર પ્લેટ સિસ્ટમ આ પ્રકારની હોય છે. અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ કોણ હતા? શોર્ટમાં કહું તો કાળા, કે ને અમેરિકાની અંદર મોસ્ટલી આપણે જોઈએ કે બધા ધોળા હોય, એકદમ વ્હાઈટ હોય, પરંતુ કાળો કોઈ વ્યક્તિ આવી દે અને એ અમેરિકાનો પ્રમુખ બની જાય એવી ઘટના ઇતિહાસમાં બહુ ઓછી થતી હોય છે. અને એ હતા આપણા બરાક ઓબામાજી, જેમનો જન્મ 4 ઓગસ્ટ 1961 રોજ થયો હતો. અને તમને એમના હાથમાં દેખાય છે કે જ્યારે 2009 તેઓ રાષ્ટ્રપતિ બન્યા તરત એમને જે છે શાંતિ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો બરાક ઓબામાજીને. અને જે એક વિવાદિત ચર્ચા પણ થઈ હતી, 44મા પ્રમુખ હતા, અત્યારે હાલ 45મા પ્રમુખ કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પજી છે. અમેરિકાની રાજધાની Washington DC છે. અશ્વેત આફ્રિકન અમેરિકન હતા તેઓ. 2009 તેઓ પ્રેસિડેન્ટનું બન્યા અને 20 જાન્યુઆરી 2017 સુધી એમની જે ટર્મ છે એ રહી. ડેમોક્રેટિક પાર્ટીના હતા, જ્યારે રિપબ્લિક પાર્ટી. નોબેલ શાંતિ પુરસ્કારની જ્યારે વાત આવી છે તો કેટલીક રસપ્રદ વાતો જે છે નોબેલ પુરસ્કારની વાત કરીએ. શાંતિ પુરસ્કાર દરેક પરીક્ષામાં આને લગતો પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે પહેલાં તો આ વર્ષનો કોને આપવામાં આવ્યો, 2017 કોને પ્રાપ્ત થયો હતો? ઇન્ટરનેશનલ કેમ્પેન ટુ અબોલિશ ન્યુક્લિયર વેપન્સ સંસ્થાએ છે, ICAN, એને આપવામાં આવ્યો હતો. સૌથી પહેલાં 1901 કોને આપવામાં આવ્યો હતો? રેડ ક્રોસ સોસાયટીના સ્થાપક હેનરી ડુનાન્ટ અને અર્થશાસ્ત્રી ફેડરિક પાસીને આપવામાં આવ્યો હતો. હવે મહાત્મા ગાંધીજી સંબંધિત શાંતિ પુરસ્કારની વાત કરીએ તો ટોટલ 5 વખત શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યો, 1937, 38, 39, 47 અને 48. હવે 48મી વાત કરીએ તો તેમના દેહાંત બાદ નોબેલ સમિતિની વાત કરીએ તો તે વર્ષે કોઈ પણ યોગ્ય જીવતો ઉમેદવાર ન હોવાથી શાંતિ પુરસ્કાર ન આપવાનો નિર્ણય કર્યો હતો એમણે. 2014 ભારતના કૈલાસ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઈ એને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અને આમ મલાલા સૌથી યુવા વયે આ પુરસ્કાર પ્રેરણાર વ્યક્તિ બની ગયા હતા. 2012 સમગ્ર યુરોપિયન યુનિયનને શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જે ચર્ચાનો વિષય બન્યો હતો. અને એના સ્થાપનાના 5મા વર્ષે વાત કરીએ તો 1905 લેખિકા બર્થા વોન સુટને જે નોબેલ પુરસ્કાર મળ્યો એ તેઓ પ્રથમ મહિલા હતા. 2011 એલન જોન્સન સરલીવ. ત્યારબાદ વાત કરીએ તો અન્ય મહાપુરુષની વાત કરીએ જેમને પ્રાપ્ત થયો છે, એમાંથી એક છે નેલ્સન મંડેલાજી, એમને પણ પ્રાપ્ત થયો છે. આમાંથી કયા ગાયક અમિતાભ બચ્ચનની વાણીના ગાયક તરીકે ઓળખાણ પામી ચૂક્યા હતા? તો એ ગાયકનું નામ છે કિશોર કુમારજી. આજે એમનો જન્મદિવસ છે, 89મી એમની જન્મજયંતિ છે. 4 ઓગસ્ટ 1929 તેમનો જન્મ. સદગતિ 13 ઓક્ટોબર 1987 રોજ તેમનો જન્મ મધ્યપ્રદેશ ખાતે થયો હતો. એક રેકોર્ડ છે એમના નામે પાર્શ્વ ગાયક તરીકે 8 વખત ફિલ્મફેર પુરસ્કારનો. હાફ ટિકિટ, ઝુમરૂ, ચલતી કા નામ ગાડી વગેરે ફિલ્મોમાં તેમણે અભિનય પણ કર્યો હતો, યાદ રાખજો. અને એમનું મૂળ નામ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યું છે, ખાસ યાદ રાખજો. કિશોર કુમારજીનું મૂળ નામ હતું આભાસ કુમાર ગાંગુલી. શું હતું? આભાસ કુમાર ગાંગુલી. હવે જોડકા તરફ નજર કરીએ. આ બધી સંસ્થાઓ જે અત્યારે હાલ ચર્ચામાં છે એમના અને કેટલાક શબ્દો ચર્ચામાં છે એમના વિશે વાત કરીશું.
સૌથી પહેલાં વાત કરીશું નીતિ આયોગના અધ્યક્ષ. તો આપણને ખબર છે કે પ્રધાનમંત્રી હોય છે, પણ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર. કોણ છે? રાજીવ કુમાર. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ, તેમનું નામ છે અમિતાભ કાંત. ડીઆરડીઓના હાલમાં પ્રમુખ કોણ છે? તો યાદ રાખજો, ક્રિસ્ટોફર સાહેબનો સમયગાળો પૂરો થઈ ગયો, એના પછી હાલમાં જે સંરક્ષણ સચિવ છે આપણા એમ સંજય મિત્રાજી, એમને વર્તમાન પ્રમુખ બનાવવામાં આવે છે. જીઆઈ અત્યારે હાલ ચર્ચામાં છે, કારણ કે એનો લોગો અને ડિઝાઇન રિલીઝ કરવામાં આવી છે. જીઆઈ એટલે કે ભૌગોલિક સંકેતો અથવા ભૌગોલિક ઓળખ તરીકે ઓળખાય છે. નાબાર્ડ જે બહુ ચર્ચામાં રહે છે, નાબાર્ડના પ્રમુખ છે હર્ષકુમાર બાનવાલા. એપલ એ અમેરિકન કંપની છે, અને આઈપીઆર એટલે કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, જેને ગુજરાતીમાં કહીશું બૌદ્ધિક સંપદા અધિકાર. શું કહીશું? બૌદ્ધિક સંપદા અધિકાર. તો નેક્સ્ટ જોડકો જોઈ લઈએ. મદનલાલ ઢીંગરા, ઉધમસિંહ, ભગતસિંહ, રાસ બિહારી બોસ અને સામે જે છે અંગ્રેજ અધિકારીઓ છે, એનાથી સંબંધિત જોડકું આપણે જોડવાનું છે. તો જવાબ આવશે આપણો અહીંયા મદનલાલ ધીંગરા, તો જવાબ આવશે સર વિલિયમ એચ કરજન. ત્યારબાદ વાત કરીશું ઉધમસિંહની, વાત કરીશું તો ઉધમસિંહમાં આવશે માઇકલ ઓ ડેવાયર. ત્યારબાદ વાત કરીશું ભગતસિંહની, તો ભગતસિંહની વાત કરીએ તો સોન્ડર્સ, અને રાસ બિહારી બોઝ લોર્ડ હોર્ડિંગ. શું છે? લોર્ડ હાર્ડિંગ. સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવેલા કોલેજિયમના નિર્ણયનો કેન્દ્રની મોદી સરકારે સ્વીકાર કરી લીધો છે, અને નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ કે એમ જોસેફ, જે બહુ ચર્ચામાં હતા, જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ વિનીત સરન. તો આ ત્રણે ત્રણ જસ્ટિસ જે છે એમની નિમણૂક કરવામાં આવી છે, અને ત્રણે જસ્ટિસને લગતો એક જોડકો સુપર ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આપણા અત્યારે હાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે? સીજીઆઈ. તો એ છે દીપક મિશ્રાજી. કોલેજિયમના અધ્યક્ષ હોય છે, એ જ નામની ભલામણ મોકલતા હોય છે. ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે? તો એમનું નામ છે કે એમ જોસેફ. શું છે? કે એમ જોસેફ. મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? ઇન્દિરા બેનર્જી. કોણ છે? ઇન્દિરા બેનર્જી. અને ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિનીત સરણ. કોણ છે? વિનીત સરણ. સુપર ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. તો અહીંયા વાત કરીએ કે એમ જોસેફ એટલે કે કુટ્યલી મેથ્યુ જોસેફ, ચીફ જસ્ટિસ ઓફ ઉત્તરાખંડ, પણ કયા નંબરના છે? 9મા નંબરના છે. હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. તો કોના દ્વારા અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યું? તો 2014માં એ વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા. એમના પહેલાં કોણ હતા? તો જસ્ટિસ બ્રેન ઘોષ જે છે એ 8મા ચીફ જસ્ટિસ ઓફ ઉત્તરાખંડ હતા. કે એમ જોસેફની વાત કરીએ તો જન્મની વાત કરીએ તો 17 જૂન 1958, ખાસા સમયથી ચર્ચામાં હતા. આપણે જે ઉત્તરાખંડની અંદર જે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યો હતો અને સંપૂર્ણ જે ઘટના બની આના વિરુદ્ધમાં ઊભા રહ્યા હતા, અને એના પછી કેટલોય વિરોધ થયો એમનો, પરંતુ એ અડીખમ ઊભા રહ્યા. ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, અને ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનતા પહેલાં તેઓ કેરાલા હાઈકોર્ટની અંદર જજ તરીકે કાર્ય કરતા હતા. બીજા ઇન્દિરા બેનર્જી, બહુ યાદ રાખજો, સુપર ઇમ્પોર્ટન્ટ છે. બીજા મહિલા જે કોઈપણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હોય, એમનો વાત કરીએ તો કોના દ્વારા? પ્રણવ મુખર્જી દ્વારા. અને ચીફ જસ્ટિસ ઓફ ધ મદ્રાસ હાઈકોર્ટ આના પહેલાં કોણ હતા? જસ્ટિસ સંજય કિશન કૌલ. જન્મની વાત કરીએ 24 સપ્ટેમ્બર 1957. એ બીજા મહિલા હતા કે જે ચીફ જસ્ટિસ ઓફ એની હાઈકોર્ટ બન્યા હતા. અને આ પહેલા મહિલાનું નામ શું છે? તો લીલા શેઠજી છે, જેઓ પ્રથમ મહિલા વકીલ પ્રથમ મહિલા જજ અને પ્રથમ મહિલા મુખ્ય જજ બંનેનું બહુમાન એમના જ નામે નોંધાયેલું છે. વેંકટેશ્વર મંદિર તિરુમલા કયા રાજ્યમાં આવેલું છે? આ મંદિર અત્યારે હાલ ચર્ચામાં આવી ગયું છે. તો આ મંદિર આવેલું છે આંધ્રપ્રદેશની અંદર. શ્રીલંકાના વડાપ્રધાનજી જે છે રાનિલ વિક્રમસિંઘે પોતાની વાઇફ સાથે આ મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આવ્યા છે. તિરુમલાના પ્રખ્યાત મંદિરમાં એને પહોંચ્યા છે. આ પહેલાં આ ત્રીજો 2018માં એમનો ત્રીજો ભારત દોરો છે. એના પહેલાં 2002માં અને 2016માં પણ ભારતની મુલાકાત લઈ ચૂકેલા છે. ઝિમ્બાબ્વેમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ બન્યા રાષ્ટ્રપતિ? તો રાષ્ટ્રપતિ બન્યા છે અહીંયા એમર્સન. કોણ બન્યા છે? એમર્સન.
અને તમને ખબર હોય કે રોબર્ટ મુગાબે સામે બહુ મોટો વિરોધ થયો હતો. હજારે ઝિમ્બાબ્વેની રાજધાની છે. ઝિમ્બાબ્વે ચૂંટણી પંચના અધ્યક્ષ છે પ્રિસિલ્લા ચિંગુબ્બા. કોણ છે? પ્રિસિલ્લા ચિંગુબ્બા. આધાર જે છે એનો હેલ્પલાઇન નંબર અત્યારે હાલ બહુ ચર્ચામાં આવી ગયો છે. આધારનો એકમાત્ર હેલ્પલાઇન નંબર UIDAI દ્વારા ઘોષણા કરવામાં આવી છે. તો એ કયો છે? તો એ છે 1947. આજે થોડા દિવસ પહેલાં 1098 જે છે ચાઇલ્ડ હેલ્પલાઇન જે છે એ છે. એટલે 1947 એ જે આપણો આધાર છે એનો હેલ્પલાઇન નંબર છે. સોશિયલ મીડિયા ઉપર સરકાર નજર રાખવા જઈ રહી હતી, એના માટે એક ખાસ કોમ્યુનિકેશન હબ બનાવવાનો નિર્ણય સરકારે કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટની અંદર આ નિર્ણયની વિરુદ્ધ રીટ દાખલ કરવામાં આવી, અને આ રીટ જે છે કઈ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી? તો એ પાર્ટી હતી તૃણમૂલ કોંગ્રેસ, જેને આપણે TMC કહીએ છીએ. આ TMCના સ્થાપક છે મમતા બેનર્જી, જે અત્યારે હાલ મુખ્યમંત્રી છે પશ્ચિમ બંગાળના, અને કેસરીનાથ ત્રિપાઠી તેના રાજ્યપાલ છે અને રાજધાની છે કોલકાતા. રેસલિંગ રિંગ WWEના એક સુપરસ્ટાર અમેરિકાના મેયર બન્યા છે. એમનું નામ શું છે? તો એમનું નામ છે કેન. કોણ છે? અન્ડરટેકરના ભાઈ કેન છે. હવે વાત કરીએ કે કેનનું સાચું નામ શું છે. તો એમનું સાચું નામ છે ગ્લેન જેકબ્સ. શું નામ છે ક્લેનનું? ગ્લેન જેકબ્સ. અમેરિકન નોક્સ કાઉન્ટીના તેઓ મેયર બન્યા છે. રિપબ્લિક પાર્ટીના સભ્ય. કઈ પાર્ટી? રિપબ્લિક પાર્ટી. યાદ રાખજો, રિપબ્લિક પાર્ટી એટલે કે એ તમે. અને માત્ર બીજા રેસલર છે ઇતિહાસની અંદર કે જેઓ મેયર બન્યા, આના પહેલાં 1991-1995 સુધી જેસ વેન્ચુરા બ્રુકલિન. જેન્સ વેન્ચુરા એ બ્રુકલિન પાર્કના મેયર બન્યા હતા, અને ત્યારબાદ 1999-2003 સુધી ત્યાંના ગવર્નર પણ રહ્યા. કેનની વાત કરીએ તો 1995 તે WWEમાં જોડાયા હતા, અને તેમના ભાઈ અન્ડરટેકર સાથેની જે ફાઇટ હતી એ બહુ ચર્ચામાં આવી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચતા જ સાયના નેહવાલે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ કેટલી વખત આ ફાઇનલમાં પહોંચવાનું એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે? તો એ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે 9 વખત આ વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવાનો રેકોર્ડ બનાવી દીધો છે. 8 વર્ષમાં, યાદ રાખજો આ રેકોર્ડ કયો છે, 8 વર્ષમાં સતત 8મી વખત આની અંદર પહોંચવું. ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર માત્ર પ્રથમ મહિલા. પીવી સિંધુ, સાંઈ પ્રણીત, અશ્વિની પોનપ્પા અને સાત્વિક સાંઈરાજ આ બધા જ આપણા બેડમિન્ટનના સ્ટાર ખેલાડીઓના નામ છે, એ ખાસ યાદ રાખજો. એશિયાઈ ફૂટબોલ ફેડરેશન AFC કોને એશિયાઈ આઇકોન તરીકે ડિક્લેર કરવામાં આવે છે? તો એ કરવામાં આવે છે સુનિલ છેત્રીજીને. તમને યાદ હોય તો ક્રિસ્ટિયાન લિયોન મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી ત્રીજા નંબરે આંતરરાષ્ટ્રીય લેવલ પર ગોલ કરનાર ખેલાડી કોણ છે અત્યારે હાલ? તો સુનિલ છેત્રીજી છે. સુનિલ છેત્રીની વાત કરીએ તો એમનો જન્મદિવસ 3 ઓગસ્ટ 1984 રોજ અને સિકંદરાબાદ ઇન્ડિયા ભારતમાં થયો હતો. ઓલ ઇન્ડિયા ફેડરેશનના અધ્યક્ષ કોણ છે? ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ પટેલજી છે. 2017 AIFF પ્લેયર ઓફ ધ ઇયરના પુરસ્કારથી કોને નવાજવામાં આવ્યા હતા? તો સુનિલ છેત્રીજી નવાજવામાં આવ્યા હતા. આ પહેલાં 2007, 2011, 2013 અને 2014 પણ તેમને આ પુરસ્કાર પ્રાપ્ત થઈ ગયેલો છે. હિન્દી બોલનારું વિશ્વનું પ્રથમ રોબોટનું નામ શું છે? તો એનું નામ છે રશ્મિ સોફિયા. તમને ખ્યાલ હોય કે એકમાત્ર એવો રોબોટ છે કે જેને નાગરિકત્વ પ્રાપ્ત છે. અને વાત કરીએ અસીમોની, તો અસીમોનું પૂર્ણ નામ થાય છે અસીમો જે છે. AI કોનો છે અહીંયા? તો આ હોન્ડાનો છે, જેનો મતલબ થાય છે A4 એડવાન્સ, S4 સ્ટેપ, I4 ઇનોવેટિવ, M4 મોબિલિટી. તો આનું પૂર્ણ નામ થાય છે, જેને હોન્ડા કંપની દ્વારા 2000માં બનાવવામાં આવ્યો હતો. રાંચીના છે, જેમણે આ એક સોફ્ટવેર ડેવલપર રણજીત શ્રીવાસ્તવ, જેમણે આ હિન્દી બોલતો એક રોબોટ બનાવ્યો છે જેને રશ્મિ નામ આપવામાં આવ્યું છે. પ્રથમ હિન્દી બોલનાર માનવ જેવો રોબોટ ભોજપુરી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓ પણ બોલી શકે છે. સૌ પ્રથમ વખત 3 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીમાં ડ્રેગન ફ્લાય તહેવાર યોજવામાં આવી રહ્યો છે. કઈ જગ્યાએ? તો આ જે તહેવાર જે છે એ દિલ્હી ખાતે યોજાઈ રહ્યું છે. અને આ જે ડ્રેગન ફ્લાય જે છે એ જંતુઓ માટે છે ખાસ કરીને,
અને આનું આયોજન વર્લ્ડ વાઇડ ફંડ ઇન્ડિયા અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. નીચે જણાવેલી પેઢીમાંથી કઈ પેઢી જે છે એ અમેરિકન ઇતિહાસની અંદર 1 ટ્રિલિયન માર્કેટ ક્રોસ કરનાર પહેલી કંપની બની ગઈ છે, તેનું નામ છે એપલ. કોણ છે? એપલ. કયા રાજ્યે તમામ કોલેજો અને યુનિવર્સિટીઓ માટે યોગ ફરજિયાત બનાવી દીધું છે? તો એ રાજ્યનું નામ છે કર્ણાટક. શું નામ છે? કર્ણાટક. એસબીઆઈની ડિજિટલ સેવા એપ્લિકેશન કઈ છે? ડિજિટલ સેવા એપ્લિકેશન એસબીઆઈની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેના ચેરમેન છે રજનીશકુમાર, તો એ છે એસબીઆઈ યોનો, એટલે કે યુ ઓનલી નીડ વન. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો મેપ, અને મેપની અંદર ડેલી હું મેપના આધારે તમને પ્રશ્ન પૂછતો હોઉં છું. તો આજે જે છે આપણે જવાના છીએ આંધ્રપ્રદેશ તરફ અને ઓડિશા. તો આંધ્રપ્રદેશની વાત કરીએ તો આ છે આંધ્રપ્રદેશ, અહીંયા તેલંગાણા તેમાંથી અસ્તિત્વમાં આવ્યું છે, અહીંયા ઓડિશા સાથે બોર્ડર શેર કરે છે, આ બાજુ તમિલનાડુ અને આ બાજુ કર્ણાટક. તો કેટલા રાજ્યો થયા? 1, 2, 3 અને 4. આંધ્રપ્રદેશની આસપાસ જે 4 રાજ્યો છે એમના નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. તો આ હતું જોડકું. મિત્રો, જોડકુઓના જવાબો કોમેન્ટ બોક્સમાં આપવાનો પ્રયત્ન કરજો અવશ્યથી, અને આજના દિવસના ચેક યોર સેલ્ફ પર નજર કરીએ. HSRPનું પૂર્ણ નામ શું છે? જસ્ટિસ KM જોસેફ કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, મુખ્ય ચીફ જસ્ટિસ હતા? અમેરિકાના, કારણ કે હવે તો સુપ્રીમ કોર્ટમાં, અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખનું નામ શું છે? વેંકટેશ્વર મંદિર તિરુમલા કયા રાજ્યમાં આવેલું છે, અને કિશોર કુમારજીનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? આ 5 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, અને સાંભળવા બદલ મને એટલું ધ્યાનથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.